नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने? ओके, चलो पाछो नवो टॉपिक स्टार्ट करवो छे। आजे रिकेप मां मात्र एटलुं ज कहेवानुं के गए वखते तमे ध्रुवीय प्रकृति भणी लीधी, बराबर। पण ए तो जूनो टॉपिक हतो आपणो अने वारंवार उपयोग आवशे। हवे जे तमे शीखो छो ए लेटेस्ट थियरी बधी, अणुना आकार, संकरण, हाइब्रिडाइजेशन, जे तमारे प्रश्नों पेपर में पूछवाता रहेशे, लखवाना छे, वारंवार एनो उपयोग पण आवतो जशे। ओके, पण आपणे शुरू करता पहला पहेलो ज क्वेश्चन तमे भण्या छो, लुईस नी थियरी। एक्चुअली तो कॉसे लुईस अभिगम कहेवाय के भाई सहसंयोजक बंध माटे कॉसेल लुईस ना जे मुद्दा हता, पण ए सिद्धांत नी मर्यादा हती, याद करी लो। लुईस ना सिद्धांत परथी अणुઓના આકાર વિશે જાણી શકાતું નથી, રાઈટ। અને બીજું હતું કે બંધની ધ્રુવીયતા સમજાવી શકાતી નથી। આ બે એની ખામી કહેવાય, મર્યાદા કહેવાય, લિમિટેશન્સ, બરાબર, ડ્રોબેક, ક્ષતિ, કેટલા શબ્દો વાપર્યા મેં, પેપર કાઢનાર પણ ગમે તે શબ્દો વાપર્યા ભાઈ, એટલે શબ્દ ભંડોળ તૈયાર કરવું જરૂરી છે। તો એ જે ખામી છે એનો ઉકેલ સંકરણ પરથી બધું તમારી પાસે ધીરે ધીરે મળતું ગયું એની અંદર। તો સાલગુદડી સાચી છે ખોટી આપણે નહીં વિચારવાનું એની અંદર। બંને વૈજ્ઞાનિકના નામ તમારા જાણીતા છે, સિજવિક, સ્પેલિંગમાં SID છે, ડી સાયલન્ટમાં છે, એટલે સિજવિક અને પોવેલ। સિજવિક અને પોવેલ આ બંને વૈજ્ઞાનિકે 1940માં અણુના આકાર વિશે જાણકારી આપી, અભિધારણાઓ પણ બીજા વૈજ્ઞાનિકો હોય ને સુધારા વધારા કરવા માટે। તો 1957માં એટલે એમ માનો બીજા બે વૈજ્ઞાનિકે એનામાં સુધારો વધારો કર્યો। એનું નામ હતું નાય હોલ્મ અને ગિલેસ્પી। નામ તો વિચિત્ર હોય ને યાર, કેમ સમજતા નથી એની જે આપણી તમારા જે નામ પાડ્યા છે, જુઓ એક રૂમની અંદર હર્ષ હોય તો ચાર, એક રૂમમાં ચાર હર્ષ નામ હોય, મિતેશ હોય તો હોય, ધ્રુવ હોય તો ત્રણ ધ્રુવ નીકળે, મનીષા હોય તો એક સરખી નીકળે, હે, ધ્રુવી હોય તો ત્રણ ધ્રુવી નીકળે। એટલે આપણી ફઈ દેશી છે નામ પાડવા માટે, અને અમે કીધેલું ને આપણે શોધ કરીએ તો સો પડે એવું નામ છે જ નહીં, ત્યારે પેલા બધા વૈજ્ઞાનિક નામ ક્યાં અપ ટુ ડેટ છે, મેં કીધું સિજવિક અને પોવેલ એને સિદ્ધાંત રજૂ કર્યો, સુધારા વધારા કર્યા, નાય હોલ્મ અને ગિલેસ્પી એને સુધારા વધારા કર્યા અણુના આકાર સમજાવવા માટે। તો એકચ્યુઅલી જે સંકરણની થિયરી છે, સંકરણ કેવી રીતનું થવાનું છે દરેક પ્રકારના, કાર્બનિક રસાયણમાં પણ આવવાનું છે, અહીં પણ તમારે પ્રશ્ન તરીકે આવશે જ, એ તો અગત્યનો ટોપિક। તો એક મેં અહીંયા કોષ્ટક તૈયાર કરવાનું છે આપણે ધીરે ધીરે, એ નોંધ તરીકે છે કે ભાઈ સંકરણના પ્રકાર, એટલે મેં ખાલી પ્રકાર લખ્યો છે, પછી કઈ કક્ષકોનું સંકરણ થાય, એ સંકરણ થવાને કારણે અણુનો આકાર કેવો રહેશે, એમાં બંધ કોણ કેટલો, બંધ કોણ તો ખબર છે ને, કેન્દ્રસ્થ મધ્યસ્થ પરમાણુ પાસે રહેલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચેનો ખૂણો, એને આપણે બંધ કોણ કહીએ છીએ, અને એ તમારા ઉદાહરણ છે। હવે સંકરણની અંદર હાઇબ્રિડાઇઝેશન કહેવાય સંકરણ, અને સંકર કક્ષક બોલાય ભાઈ હાઇબ્રિડ ઓર્બિટલ્સ, ઇંગ્લિશમાં હાઇબ્રિડ ઓર્બિટલ્સ, સંકર કક્ષકો, છતાંય ઓર્ગેનિક ખાતે તમારે સંકરણ કક્ષક એવું લખે। હવે સંકરણ એ ઘટનાનું નામ છે, હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ કહેવાય, હાઇબ્રિડ ઓર્બિટલ્સ સંકર કક્ષકો બોલાય, આ સ્પષ્ટતા ભાષાની અંદર। એટલે સંકરણ જે તમે શીખવાના છો એમાં કક્ષકો તો આપણું SPDF ફરી બોલ્યો, શક્તિનો ક્રમ એસ કરતા પી ની વધુ, પી કરતા ડી કરતા એફ ની શક્તિ વધુ છે, બરાબર। પરમાણુની એક કરતા વધુ પ્રકારની, પ્રકાર એટલે SPD, બરાબર, અને જેમની વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય, ઉર્જાનો તફાવત ઓછો છે, એવી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય અને તમારી પાસે નવી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી કક્ષકો બને। પાછા આપણે દેશી શબ્દોમાં તો જવાનું છે, સમાન દિક સ્થાન, દિક એટલે દિશા, સમાન દિશા, સમાન ઉર્જા,
નવી કક્ષકો બની જશે એવું તમારી પાસે આખું કોષ્ટક તૈયાર થવાનું છે. તો સૌથી પહેલું મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ સંકરણ જે થવાનું છે એમાં એસ પી ડી એફ તો ક્યાંય આવતી નથી. કેમ? તો તમારી જ્ઞાતિની છે ને, તમારી જ્ઞાતિ એટલે ઠેકાણા વગરની. એક તો કોઈ આકારના ઠેકાણા નથી, એની ઉર્જા પણ સૌથી વધુ છે એટલે કોઈ એને બોલાવે જ નહીં, સાઈડમાં પડી જાય. સંકરણમાં તમારે યાદ જ રાખો એસ પી ને ડી ત્રણ જ વપરાય, એફ જિંદગીમાં આવી નથી ને આવશે પણ નહીં. બરાબર, આપણે એવું કહી દઈએ. હવે કોષ્ટક આપણે ધીરે ધીરે તૈયાર કરતા જઈએ છે. તો સંકરણ છે એસપી સંકરણ, તેમાં એક એસ પ્રકારની કક્ષક અને એક પી પ્રકારની કક્ષક, એક એસ અને એક પી આ બે કક્ષકનું સંમિશ્રણ થાય. તો એમાં તમારી મેં થોડી જગ્યા રાખેલી છે, એમાં સરળ સમજાવવા માટે હું આકૃતિ આપું છું. દાખલા તરીકે તમારી પાસે આ જે વર્તુળાકાર લખેલી છે એસ પ્રકારની કક્ષક થઈને, અને ડમ્બેલ જે છે એ તમારી અત્યારે એક જ છે એટલે આને આપણે પી કક્ષક આપી દીધું છે. પછી આપણે નામ પી એક્સ પી વાય પી ઝેડ કરવાના છીએ. ઓકે, અને આનું એકબીજામાં શું થશે? સંમિશ્રણ, ઓવરલેપિંગ કહે ઇંગ્લિશમાં, સંમિશ્રણ થઈ જાય. તો એના કારણે તમારી પાસે નવી બે કક્ષક બનશે. એ જે નવી કક્ષક ઉત્પન્ન થાય એ કેવી હોય એના ફોટોગ્રાફ્સ છે. તો આ ભૂલી જવાનું, આને એક એસપી સંકર કક્ષક કહેવાય, એક એસપી છે. ઓકે, આને બંધ કર દો, ભૂલી જાઓ. અને આ બાજુ જો હું દોરું તો આને બીજી એસપી સંકર કક્ષક થઈ કહેવાય. એટલે હું સાથે સાથે તમને અહીંયા આગળ આ બંધ ધરી પણ મૂકી દઉં છું. તો આપણે અહીંયા અક્ષ બનાવી હોય દાખલા તરીકે સદિશ છે, તમારે આને પીએક્સ કક્ષક આપી શકાય ને, પીએક્સ પીવાય પીઝેડ બનાવવાના જ છીએ. અહીંયા તમારે માત્ર એટલું જોવાનું છે કે આ જે મેં ઉત્પન્ન કરી એને એસપી, એકવાર આખું લખું છું, સંકર કક્ષકો, અને સંખ્યા છે મેં બગડો ગોળમીંડામાં લખેલો છે એટલે એવો નિયમ થયો, જેટલી પરમાણુ કક્ષકનું સંમિશ્રણ થાય એટલી નવી સંકર કક્ષક ઉત્પન્ન થાય. ઓકે, ચેક કરો, એક એસ પ્રકાર, એક પી પ્રકાર, એક એસ અને એક પી બે ભાગ લેશે, તેમાંથી તમારી પાસે નવી બે એસપી સંકર કક્ષક બને. હવે આમાં કોઈ નાની નહીં મોટી નહીં, સમતુલ્ય સંભાવ, બંનેની દિશા પણ સરખી છે, સમાન શક્તિ ને સમાન ઉર્જા ધરાવતી બને. આમ ઓફિશિયલી મેં પહેલા જ કીધું કે ભાઈ એસ કક્ષક અદિશ વર્તુળાકાર, પી સદિશ ડંબેલાકાર, એસ કરતા પી ની શક્તિ વધુ છે, આ બંનેને કોઈ મનમેળ છે ના, છતાં એનું સંમિશ્રણ થયું તમારી પાસે નવી જે કક્ષક બની એ બંને એક જ સરખી રહે. એટલે મેં શું કહ્યું? જૂના ગુણધર્મ ભૂલી જવાના, નવા અપનાવી લેવાના. બહુ ગંભીર બાબત બોલું છું. ઘણા શું થાય, મેરે બૃહસ્પતિ ગયા પછી નામ કહે કે બે ઘરના મેમ્બરો અલગ છે, બરાબર, હી અને શી, બંનેની રહેણી કહેણી જુદી હોય, બંને રીત રિવાજ જુદા હોય, બધી સિસ્ટમ જુદી ચાલતી હોય, અને બંને પાત્ર એક ઘરમાં ભેગા કરો તો પછી ભૂતકાળ ભૂલી શકાતો નથી, નવું અપનાવી શકાતું નથી, એટલે કેવી હાલત થાય? એટલે પછી શું કે મારા પપ્પાના ઘરે તો આમ હતું તેમ હતું, ભાઈ હતું ને, અત્યારે નથી ને, અત્યારે ફેક્ટ આમાં જીવવાનું છે, એમ તમારે સ્વીકારવું પડે. એટલે મેં શું કહ્યું કે ભાઈ એસ કરતાં પીની શક્તિ વધુ છે, અદિશ છે, સદિશ છે, વર્તુળાકાર છે, ડંબેલાકાર છે, પણ જૂના ગુણધર્મ ભૂલી જવાના, નવા અપનાવી લેવાના. તો બધું જ બે સરખું થઈ ગયું અને એને વંચાય એસપી સંકર કક્ષક. પેલું વાહન બનાવનાર કંપની જેવું છે કે ભાઈ બે કંપનીનું કોલોબરેશન થાય ને બનાવે તો બેના નામ સાથે આવે ને, જેમ કે કાવાસાકી અલગ કંપની, બજાજ જુદી, કાવાસાકી બજાજ છે કે નહીં, હીરો પુક, બધું જૂના નામ બોલું છું, હીરો અને પુક, હીરો હોન્ડા, હવે તો પાછું છૂટું પડી ગયું ને, હીરો કંપનીનું બાઇક મળે ને હોન્ડા કંપનીનું, હોન્ડા જાપાન કંપની હતી, હીરો હોન્ડા, બરાબર, એટલે મારુતિ સુઝુકી, તો બબ્બે બબ્બે કંપની ભેગી થઈ છે. પણ તમે યામાહા હોન્ડા બોલો છો ના, કારણ કે યામાહા સ્વતંત્ર કંપની છે, એમાં થોડું હોન્ડા ભેગું છે. એટલે અહીંયા આગળ એક એસ કક્ષક છે, પી કક્ષક છે, બંનેનું સંમિશ્રણ થાય એટલે વાંચવું પડે ને એસપી સંકર કક્ષક બે ઉત્પન્ન થાય. સામે આપણો કોષ્ટક તૈયાર કરતા જઈએ, જો આવો આકાર બને, સાથે સાથે એંગલ પણ તમે જુઓ, તો આ બે એસપી સંકર કક્ષક વચ્ચેનો ખૂણો 180 180 ડિગ્રીનો ખૂણો બનશે ને. તો ખૂણોનો આકાર કેવો બનશે? સુરેખ, એટલે રેખીય કહેવાય અથવા સુરેખ પણ કહેવાય. ચલો રેખીય, લિનિયર ઇંગ્લિશ શબ્દ,
बंद कोण 180 डिग्री छे, बेरिलियम ना संयोजन, बेरिलियम नो हाइड्राइड छे, बेरिलियम नो क्लोराइड छे, बेरिलियम नो फ्लोराइड छे, अने साथे साथे ऑर्गेनिक प्रमाणे तमे जाओ तमारे खास अहींया जग्या मूकी छे अल्काइन, बराबर अल्काइन ने गोल विंडो मूकी दीधो छे, आ तमारे कार्बनिक रसायण मा आवानुं छे। C-C सिंगल बॉन्ड अल्केन इथेन, C डबल बॉन्ड C अल्किन, बेज कार्बन लो तो इथिन द्विबंध, अने C ट्रिपल बॉन्ड C तो इथाइन अल्काइन कहेवाय। तो अल्काइन में sp प्रकार नु संकरण थाय। चलो हवे अहींथी आगळ वधो कि भाई sp2 तो एक s प्रकारनी छे अने बे p प्रकारनी, आ बगड़ो जे छे ए 2p नथी लखेलुं, संख्या छे એટલે કૌંસ મૂકું। એક s પ્રકારની કોષક અને 2p પ્રકારની કોષક, ટોટલ ભાગ કેટલી લે? 3। તો તમારી પાસે sp2 સંકર કોષક પણ 3 ઉત્પન્ન થશે। અહીં આપણે ચિત્રમાં જોતા રહો તો દાખલા તરીકે છેમને જ મારે તો s કોષક મૂકવાની છે અને પછી તમારી પાસે 2p કોષક લેવી છે, એટલે દાખલા તરીકે આનો px કહી દઉં અને આને py, બે કોષકને ધ્યાનમાં રાખી હવે નામ આપણે ત્યાં લખતા નથી। तो डंबेल आकार px कक्षक छे अने आ लंब दिशा में py कक्षक छे। रेडी, अने अहींया तमे सममिश्रण करशो तो केवुं थाय, सिम्बल मूको छो, सममिश्रण थशे तो तमारी पासे आवुं बनशे, आवो आकार। कोनो सिम्बल छे? तरत मजे मर्सिडीज बेंज छे ने, टाटा नो टी बने 120 डिग्री ना खूणे रहेशे, 120। एटले दाखला तरीके आपणे बनावुं होय तो जुओ आ जे फोटोग्राफ छे, આ એક sp2 સંકર કક્ષક છે, આ બીજી sp2 સંકર કક્ષક છે અને ત્રીજી sp2 સંકર કક્ષક બને છે। રેડી, હવે આની અંદર આ જે બને એમાં ખાલી વચ્ચેથી આ મૂકી દઉં છું તો ત્રણેય ત્રણ કક્ષક જે બનેલી છે એ સમતલીય ત્રિકોણ બને અને કોઈ પણ બે કક્ષક વચ્ચેનો જે ખૂણો છે 120 ડિગ્રીનો ખૂણો બને, 120। સાથે સાથે મારે લખણ આપવાનું છે તો આ જે બનેલી છે ને sp2 સંકર કક્ષકો એવું લખી નાખીશ અને એની સંખ્યા કેટલી છે? 3। ફાઇનલ 1s પ્રકારની 2p પ્રકારની ભાગ લે છે તો sp2 સંકર કક્ષક તમારી પાસે 3 બની। હવે ઉપર લખણમાં જાઓ તો 1s પ્રકાર 2p પ્રકાર તો એને સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ એવું લખી શકાય, મારે સમમિત ત્રિકોણ પણ કહેવાય પણ સમતલીય। ખૂણો તમારી પાસે 120 નો થશે, બોરોનના સંયોજન છે, બોરોનનો હાઇડ્રેટ છે, બોરોનનો ફ્લોરાઇડ છે અને અહીં તમને અંદાજ આવી જ ગયો કોણ આવશે, અલ્કિન વગેરે। તો અલ્કિન સંયોજન જે છે એમાં તમારી પાસે સંકરણ sp2 થાય। હવે આવે છે sp3, તો તમારી પાસે અંદાજ આવી જ ગયો કે ભાઈ જો મારે એની આકૃતિ બનાવી હોય તો s પ્રકારની અધિશ વર્તુળાકાર કક્ષક છે અને મારે અહીંયા ત્રણે ત્રણ કક્ષકનો ઉપયોગ કરવો છે। જુઓ px, py અને pz આપણે આપી દીધો, px છે, py છે અને લંબ દિશામાં જે આવશે એને મારે pz કરવું પડે ને, ત્રણે ત્રણ કક્ષકનો ઉપયોગ કરવાના છીએ। એટલે સૌથી પહેલું આ px કક્ષક છે, આ py કક્ષક છે અને આ pz કક્ષક છે, કમ્પ્લીટ px py pz, અને એનું જો સંમિશ્રણ થાય તો ચાર નવી કક્ષક તમે બનાવવાના છો। હવે જે ચાર નવી કક્ષક તમારી પાસે બને એનો આકાર કેવો હોય તો એક ઉપરની બાજુ છે આ રીતે મિથેનનો આકાર, એક નીચેની બાજુ એટલે ઉપર નીચે બે કર નાખી અને આના કરતા ડિસ્ટન્સ થોડું ઓછું રહે અને જો તમે એ બધાને જોડી દેશો, બધાને સેન્ટર પોઈન્ટ, તો તમારી પાસે સમચતુષ્ફલકીય રચના બની જાય, સમચતુષ્ફલક બનવાનો છે। રેડી, અને એમાં કોઈ પણ બે ખૂણા, કોઈ પણ બે કક્ષક વચ્ચેનો જે ખૂણો બનશે એ તમારી પાસે 109 ડિગ્રી 30 મિનિટ થાય, એકચ્યુઅલી 109 ડિગ્રી 28 મિનિટ છે પણ તમારી પાસે 109 ડિગ્રી ને 30 મિનિટ તમારી ટેક્સ્ટ બુકમાં છે એટલે આપણે એવું લખી આપીએ, પણ અહીંયા જે ઉત્પન્ન થઈ એ તમારી પાસે sp3 સંકર કક્ષકોની સંખ્યા કેટલી બની કહેવાય? 4।
રેડી? એટલે ફરી પાછા લખાણમાં જાઓ તો કે એક એસ પ્રકારની અને ત્રણ પી પ્રકારની, થ્રી પી નથી તગડો સંખ્યા છે, તો એનો આકાર સમચતુષ્ફલકીય લખે, ચતુષ્ફલકીય પણ કહેવાય પણ સમ ચતુષ્ફલકીય, અને એમાં જે ખૂણો છે 109 ડિગ્રી 28 મિનિટ હોય, એકચ્યુઅલી 109 ડિગ્રી 28 મિનિટ છે પણ તમારે 30 છે. મિથેનનો અણુ CH4 મિથેન છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, અને કોઈ પણ આલ્કેન. એટલે હવે તમારે ઓર્ગેનિક વખતે પણ યાદ રાખવાનું છે કે બે આલ્કેનમાં sp3 પ્રકારનું સંકરણ થાય, આલ્કીનમાં sp2 પ્રકારનું, અને આલ્કાઇન હોય તો sp પ્રકારનું સંકરણ થાય. એટલે મેઇન તમારી પાસે sp sp2 sp3 તો આવવાનું જ છે. હવે જે તમારી પાસે વધારાના સંકરણ જે આપણે મૂકીએ છીએ એ ભવિષ્યમાં તમારે અલગ અલગ જગ્યાએ ચેપ્ટરોમાં શીખવાના છે. તો આમાં તમારી પાસે અંદાજ આવી ગયો કે એક ડી પ્રકારની કક્ષક, એક એસ પ્રકારની કક્ષક, અને બે બગડાને બ્રેકેટમાં રાખો બે પી પ્રકારની કક્ષક છે. હવે જ્યારે તમારે DSP2 છે, બરાબર, DSP2 નો અર્થ એવો થયો કે આગળ ડી આવે તો 3D કક્ષક વપરાય, અને પાછળ ડી આવે સપોઝ જો અહીંયા તો 4D કક્ષક વપરાય. પણ આ બેમાં તમે એમ કહેશો કે ભાઈ આમાં તો એક એસ પ્રકાર છે, ત્રણ પી પ્રકાર છે, અને એક ડી પ્રકાર છે, તગડો સંખ્યા. તો શું થયું, sp3d, એક 3s આવે, એક 3s, ત્રણ 3p આવે, અને એક 3d આવે. રેડી? ત્યાં ઉપરનામાં શું થાય, એક 3d આવે, એક 4s આવે, અને બે 4p આવે. તો ત્યાં પણ તમારી પાસે ચાર કક્ષકો છે, 2, 3, 4, અને 3, 2, 5 છે ને, તો બંનેનો આકાર તમારી પાસે બદલાઈ જાય. પહેલું જે લખેલું છે એ સમતલીય ચોરસ હોય, સમચોરસ લખી નાખું ચાલશે, સમતલીય ચોરસ, એટલે એનો ખૂણો 90 ડિગ્રીનો બનશે. એમાં મોટા ભાગના તમારી પાસે સંકીર્ણ સંયોજન આવે, સંકીર્ણ સંયોજન જે છે એમાં NiCl4 2- મેં લખી નાખ્યું, સંકીર્ણ છે એટલે મેં કલર પણ બદલી નાખ્યો, આગળ આગળ ભણવાનું આવે. sp3d છે તો એમાં 1s 3p ને 1d, 1s 3p અને 1d, 5 ભાગ લે. તો sp3d જે છે એ તમને જાણીતું છે, ત્રિકોણીય દ્વિપિરામિડ છે ને, ત્રિકોણીય દ્વિપિરામિડ, ચોકલેટ પિરામિડ લખેલું હોય. હવે એમાં 120 ડિગ્રી પણ છે અને 90 ડિગ્રીના પણ ખૂણા છે બંને. તમારું ઉદાહરણ PCl5 આવી શકે, PCl5 છે, NH4 પ્લસ કરવું હોય તો NH3 ને ઉપર છે તો એ સમચતુષ્ફલકીય, PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તમે આપી દીધું છે, ઓકે, ત્રિકોણીય દ્વિપિરામિડ છે. એના પછી અહીંયા આગળ જો કીધું D2SP3, એટલે 2 3D વપરાય, 1 4S વપરાય, અને 3 4P વપરાશે. પણ અથવા છે, જો અહીંયા તમારી પાસે લાલ પાઇનથી મૂકી દઉં ઓપ્શન છે, હવે અહીંથી ઉલટું છે કે sp3d2, તો 1 4S વપરાય, 3 4P વપરાય, અને 2 4D વપરાય. ઓકે, ટૂંકમાં આગળ ડી આવે તો 3D વાપરવાની છે, પાછળ ડી આવે તો તમારી પાસે કોણ વપરાશે, 4D કક્ષક વપરાય ઊંચા સ્તરની. હવે આમાં બે માંથી કોઈ પણ સંકરણ થાય, બરાબર, એટલે એમાં જો આપણે શું લખીશું કે 2D કક્ષક છે, 1S કક્ષક છે, અને 3P પ્રકારની કક્ષક છે, સંખ્યા લખીએ, અને વચ્ચે આપણે અથવા કરી દીધું, 1S કક્ષક છે, 3P પ્રકારની કક્ષક છે, અને 2D પ્રકારની કક્ષક છે. બંનેમાંથી કોઈ પણ સંકરણ થાય આકાર એનો છે અષ્ટફલકીય. અષ્ટફલકીયમાં ખૂણો 90 ડિગ્રીનો જ રહેશે, એમાં સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, અત્યારે આપણે એક એક સેમ્પલ લખેલું છે, પાઠ્યપુસ્તકમાં તમને આખું કોષ્ટક તૈયાર કરીને આપેલું છે, એટલે આ આખી નોંધ તરીકે તમને તૈયાર કરવા આપેલું છે. થોડી સમજણ પડે એટલે મેં અલગ પ્રકારની આકૃતિ સાથે તમારી અહીંયા ચર્ચા કરેલી છે, આ જનરલ રેડી. એટલે નિયમ થઈ ગયો કે ભાઈ એક જ પરમાણુની
एक करता वधु प्रकारनी अने जे परमाणुय कक्षक वच्चे ऊर्जानो तफावत ओछो होय तेवी परमाणु कक्षकोनो एक बीजामां सम्मिश्रण थईने समान ऊर्जा अने समान दिशा धरावती नवी कक्षको उत्पन्न थाय छे जेने संकरणनो सिद्धांत कहेवाय। आवी गयो? हजी तो घणी વખત આવશે, ચિંતા ના કરો। ચાલો થોડા પાછા ખસો તો અહીંયા આગળ અણુના ભૌમિતિક આકાર આપણે મૂક્યા છે પાઠ્યપુસ્તકમાં તમારી પાસે કોષ્ટક, યાદ રાખવાનું છે અને પેપરની અંદર એસક્યુ તરીકે એમસીક્યુમાં પણ પૂછાતું રહે છે। તો પહેલામાં પહેલું આપણે તો લિમિટેશન આપી દીધી કે ભાઈ લુઇસના સિદ્ધાંત પરથી અણુના આકાર વિશે જાણી શકાતું નથી, છતાં પણ તમારા અણુના જે ભૌમિતિક આકાર વિચારવા છે તેમાં બે પાર્ટ પડી ગયા છે। પહેલો જે પ્રકાર તમને આપેલો છે એમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન ન આવેલા હોય। શું કહેવા માંગો છો? કે ભાઈ મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન ન હોય એવા પ્રકારના અણુઓનો આકાર છે જે સામે લખેલા છે, બધા જ આવી શકે બરાબર। અને અહીંયા છે એના કરતા ઉલટું દેખાશે ને, જો કે ભાઈ મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા એકથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુનો આકાર છે। એટલે મૂળ તમને બે પ્રકાર પાડી દીધા કે ભાઈ મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એવા અણુનો આકાર લઈ લો, અને મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ છે એવા અણુઓ થાય। કોષ્ટક પ્રમાણે તમારી પાસે મૂળ તો સંકરણના જ પ્રકાર છે, sp sp2 sp3 sp3 d d2 sp3 આ રીતના, હવે આની બહાર જવાનું નથી હોતું, પણ જે આપણે અમુક આકાર નથી શીખેલા એના માટે વિચારવું છે। અને બધું જ કોષ્ટક તૈયાર કર્યા પછી નેક્સ્ટ ટાઈમ તમારી પાસે આ લોકો માટે v s e p r સિદ્ધાંત અહીંયા આગળ આ સિદ્ધાંતનો ઉલ્લેખ થવાનો આખો ક્વેશ્ચન છે, પેપરમાં પૂછે। હું ફૂલ ફોર્મ બોલું છું, ચેક કરો। વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, બરાબર? એટલે બહુ લાંબુ છે, શોર્ટમાં જ લખે વી એસ ઈ પી આર સિદ્ધાંત। ફરીથી, વી એટલે વેલેન્સ સંયોજકતા, શેલ કોષ સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન પેર એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન નો, રિપલ્સન એટલે અપાકર્ષણ નો સિદ્ધાંત। સંયોજકતા કોષના યુગ્મિત ઇલેક્ટ્રોન નો અપાકર્ષણ નો સિદ્ધાંત થઈ ગયો। વીએસપીઆર સિદ્ધાંતને અનુરૂપ તમારી પાસે આકારમાં બદલાવાના છે। રેડી? તો સૌથી પહેલું કે ભાઈ મધ્યસ્થ પરમાણુ પાસે છે જ નહીં તો સામે જે પ્રકાર આપણે પાડવા છે એમાં એક નંબર લખવું। કોષ્ટક પ્રમાણે જો ભાઈ sp સંકરણ થવાનું છે તો BH2BCl2 લખવું એ માની લો, તો a અને b નંબર આપેલું છે, a અને b નંબર। તો મધ્યસ્થ પરમાણુ જે છે એને આપણે a નંબર કહીએ અને એની સાથે b બે પરમાણુ તમે જોડવાના છો। તો આ જે અણુનો જે આકાર બન્યો એને ab2 પ્રકાર કહેવાય ને, આજે પહેલો પ્રકાર બનશે એને એ બી ટુ પ્રકાર થયો કહેવાય। એ એટલે મધ્યસ્થ પરમાણુ છે એક જ હોય અને એની સાથે બીજા બે પરમાણુ તમે જોડેલા છે। હવે માની લો કે BCl2 છે, તો BCl2 માં પરિસ્થિતિ કેવી થવાની છે કે બંનેના જે ઇલેક્ટ્રોન છે એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી નાખે, પણ ઇલેક્ટ્રોનની પેર તો રહેવાની ને, એટલે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર હોય કયા બીજા પરમાણુ પણ કેન્દ્રસ્થ પરમાણુ પાસે છે નહીં। તો BCl2, BeF2, BeH2 એ બધા જ પ્રકાર આવી ગયા કહેવાય। એ જ રીતે ધારો કે તમારી પાસે અંદાજ આવી ગયો છે કે મારે AB3 લખવું છે અને AB4 લખવું છે, કમ્પ્લીટ લખો ને, AB5 હોય ને અને છેલ્લું છે AB6। આ જાણકારી માટે AB7 પણ છે જ અને રાઉન્ડ મેં આપી દીધો। પહેલા તો નક્કી કરો કે તમે જે બીજો પ્રકાર લખશો, આપણે નંબર ચેન્જ કરી નાખે રોમન આંકડા ભર્યાવો કરીએ, હવે AB3 કરેલું તો A નંબર છે અને એની સાથે તમે 3B પરમાણુ જોડવાના છો। મધ્યસ્થ પરમાણુ જે છે એને હું જરા લાલ પેનથી રાઉન્ડ મૂકી દઉં, તો મધ્યસ્થ પરમાણુ પાસે
અબનકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી એટલે Eb2 નો અણુ થયો. અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુ પાસે પણ અબનકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી Eb3 નો અણુ થયો કહેવાય. તો પછી Eb4 કરવું હોય તો એ પહેલા તો બોલી ના જાઓ, Eb3 એટલે સમતલીય ત્રિકોણ છે ને, સમમિત ત્રિકોણ, ત્રિકોણીય આકાર હોય એનો. પણ Eb4 જ્યારે તમે કરશો ત્રણ નંબર, તો એ નંબર છે આ, એની સાથે તમે આ રીતનું ચતુષ્ફલકમાં ચતુષ્ફલકમાં ગોઠવી શકો, સમચતુષ્ફલકીય. Eb5 માં જશો, Eb5 માં જાઓ તો એની અંદર બે પ્રકારના આકાર આવ્યા. એક અત્યારે 11મા ધોરણ પ્રમાણે જો તમે જોશો તો એ નંબર સાથે તમે સમતલમાં 120 ડિગ્રીના ખૂણે 3b મૂકવાના છો અને 90 ડિગ્રીએ બીજા 2b મૂકશો. ચલો સૌથી પહેલો અહીંયા આગળ આને મેં કેન્દ્રસ્થ પરમાણુ એ નંબર આપી દીધો છે, બરાબર? એટલે એ દુસરું લખવાનું મારે. હવે પરિસ્થિતિ કેવી થઈ, તો પહેલો તો તમને આકાર મૂકેલો છે તો રેખી 180 ડિગ્રીનો ખૂણો દેખાય જ છે, પણ આને હું જોડી દઉં તો એ સમતલીય ત્રિકોણ આકાર બનશે. ખૂણા હવે મારે લખવા નથી, સામે તૈયાર છે એટલા માટે. એના પછી જો મારે મૂકવું હોય તો એ તમારી પાસે સમચતુષ્ફલકીય આકાર છે ને, માની લો કે એને જોઈન્ટ કરી દઈએ આપણે બધાના પરમાણુઓને, તો સમચતુષ્ફલકીય બની ગયું. Eb4 પ્રકારવાળો થયો. પણ અહીંયા આગળ હું ખાસ બનાવું છું તો આને ત્રિકોણ આકાર કર્યો, એટલે PCl5 નું જે ઉદાહરણ મૂકેલું છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, ફોસ્ફરસનો પરમાણુ વચ્ચે છે, ત્રણ ક્લોરિનના પરમાણુ એક જ સમતલમાં 120 ડિગ્રીના ખૂણે, અને ઉપર Cl છે 90 ડિગ્રી, નીચે Cl છે 90 ડિગ્રી, તો એ જે મૂકેલા છે એ 90 ડિગ્રીનો ખૂણો બને. હવે આપણે જોઈન્ટ કરીએ તો એક આ બે અને ત્રણ ઉપરથી થયું કહેવાય, નીચે પણ એ જ વસ્તુ છે. એટલે જો આ એક, આ બે અને આ બાજુ ત્રણ મૂકી દઈએ તો એનો જે આકાર હતો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે ને. પ્રિઝમ જે છે, પ્રિઝમ તમારો બે પ્રિઝમને તમે જોઈન્ટ કરી દો એટલે ટોચનું પોઈન્ટ આવી ગયું, એ PCl5, પણ એમાં સંકરણ sp3d પ્રકારનું થાય. અને એક અલગ આકૃતિ મૂકું છું Eb5 માટે, તો Eb5 માં અત્યારે સાચું છે આકૃતિ, પણ એક જુદા પ્રકારની બનાવીએ તો એમાં કેવું થાય કે એ નંબર છે સમતલના ચાર ખૂણા પર, સમચોરસ છે ને, ચાર ખૂણા પર તમે 90 ડિગ્રીએ મૂકશો અને એને લંબ દિશામાં બીજો તમે મૂકવાના છો. એટલે હતું એમદમ, જો આને હું રેડ મૂકી દઉં મધ્યસ્થ પરમાણુ થઈ ગયું કહેવાય ને, અને હું આને પૂરું કરી દઉં તો ચોરસ તૈયાર થયો કહેવાય, ચોરસ. અને ઉપરથી જો જોઈન્ટ કરી આપણે કલર મૂકીએ તો આ એક, આ બે, આ ત્રણ અને અહીંથી આપણે ચારનું જોડાણ કર્યું કહેવાય ને, એટલે એને ચોરસ પિરામિડલ કહેવાય. ચોરસ છે ને ઉપર, ચોરસ પિરામિડલ છે ને, પેલું ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવાય. ફરક આવી ગયો ને? એટલે આની અંદર તમારી પાસે બે Eb5 ની અંદર બે પ્રકારની આકૃતિ જોવા મળશે, અને એન્ડ વચ્ચે મૂકી દીધું એ ભવિષ્યમાં. અને Eb6 એટલે અષ્ટફલકીય, Eb6 છે એ અષ્ટફલકીય આકાર બને. એટલે પાંચમો જે પ્રકાર છે એમાં એ નંબર, એમાં 90 ડિગ્રીના ખૂણે એક જ સમતલના 4b હતા, ઉપર b છે, નીચે પણ b છે, પણ 90 ડિગ્રીએ છે. એટલે હવે આપણે એની અંદર આ પહેલા ચોરસ પૂરું કરી દીધું, બરાબર? એક જ સમતલ ઉપરથી જોડાણ, જો તમે થોડું ક્રોસ જ છે, એક્ઝેક્ટ ચોરસ ના હોય, અહીંથી જોડાણ કરો તો એક, આ બે, ત્રણ અને ચાર બાજુ તૈયાર થઈ ને, ઉપરથી ચાર બાજુ b. નીચે કલર બદલી નાખો તો અંદાજ આવી જાય કે અહીંથી એક છે, આ બે છે, આ ત્રણ છે અને આ ચાર છે. તો અષ્ટ એટલે આઠ, ફલક એટલે બાજુ, અષ્ટ એટલે આઠ છે અને ફલક એટલે તમારી પાસે બાજુ તૈયાર થઈ જાય, તો એને અષ્ટફલકીય રચના બની કહેવાય. Eb6 એ નંબરને 6b નંબરના પરમાણુ થયા. અને Eb7 જે છે એનું તમારું ઉદાહરણ છે IF7, ઓકે? એને પોલી હેલોજન સંયોજનો કહેવાય, 12મામાં ટૂંક નામ છે, હેલોજન તત્વ જ છે બંને, પણ હેલોજન સાથે હેલોજન જોડાય એક કરતા વધુ પરમાણુ, પોલી હેલોજન
સંયોજન થયું કહેવાય. તેમાં સાતમાં પાંચ ફ્લોરિંગ પંચકોણમાં હોય, પાંચ ખૂણામાં એક ઉપર ને એક નીચે છે. ફરફળી અહીંયા આગળ જે છે જેમ ત્રણ છે ને એની બદલે મારે કેટલા કરવા પડે, પાંચ બનાવવા પડે. પાંચ માટે માની લો કે આઈએફ સેવન જ કરું છે, આઈને ગોલ્ડ મિન્ટો મૂકી દો. હવે મારે એક બે ત્રણ ચાર અને પાંચ મેં કરી દીધા. જોઈ લો હું આને પહેલા બહારથી જોડાણ કરી દઉં અને બ્લેક પેનનું તો ફ્લોરિંગ સાથેનું કનેક્શન છે તમારી પાસે. એક બે ત્રણ ચાર પાંચ અગિયાર અને ઉપરથી એક આવ્યો, સોરી ફ્લોરિંગ, એક ફ્લોરિંગ ઉપર છે અને નીચે પણ એક ફ્લોરિંગ છે. આ પણ ફ્લોરિંગનો પરમાણુ છે. તો આનો જે આકાર ભાઈનો આઈ એફ સેવન એનું ઉદાહરણ છે. એક જ સમતલમાં પંચકોણમાં પાંચ ફ્લોરિંગ હતા, ઉપર છે નીચે છે 90 ડિગ્રીએ. આઈ એફ સેવન એટલે ટૂંકમાં જો મધ્યસ્થ અથવા કેન્દ્રસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ન હોય તો એના અણુના આકાર બધા નિયમિત રહેશે. બરાબર. પણ હવે આ સિદ્ધાંત પ્રમાણે અણુનો આકાર બદલાઈ જાય, એમાં તમને જે ઉદાહરણ આપેલા છે એમાં ખાસ કરીને બે જો લખું છું, પહેલા ચેક કરી નાખો કે મારે NH3 એમોનિયાનો અણુ લખવો છે. NH3 નો અણુ છે, તેનું સ્ટ્રક્ચર મૂકીશું તો NH3 ના અણુમાં તમને અંદાજ છે થોડુંક ડિસ્ટન્સ નજીક રાખવાનું. દોરેલો છે ને આકૃતિ આપણે, અને અહીંયા આગળ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે. જો આની અંદર 2s2, 2px1, 2py1, 2pz1 છે અને ચોકડીવાળો ઇલેક્ટ્રોન આપણે હાઇડ્રોજનનો આપી દઈએ તો સહસંયોજક બંધ બની ગયો. હવે NH3 છે એમાં સંકરણ sp3 પ્રકારનું થશે. જો સંકરણ તમારી પાસે sp3 પ્રકારનું થતું હોય તો 109 ડિગ્રી 30 મિનિટ હોવો જોઈએ. આકાર એનો સમચતુષ્ફલકીય હોવો જોઈએ, પણ એવો આકાર રહેતો નથી. કેમ? તો કે આ નેક્સ્ટ ટાઈમ ભણવાના છો. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એ નજીકની બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતી કક્ષકોને અપાકર્ષે, એટલે જે આ કક્ષકો છે એનું સંકોચન થાય, એટલે અપેક્ષિત બંધકોણનું મૂલ્ય જે હોવું જોઈએ એની બદલે ખૂણો તમને ઘટીને મળશે 107 ડિગ્રીનો ખૂણો મળે. એને આપણે VSEPR સિદ્ધાંત કહેતો. સંયોજકતા કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોનનો અપાકર્ષણનો સિદ્ધાંત VSEPR સિદ્ધાંત થઈ ગયો કહેવાય. પણ અહીંયા એક નવી વસ્તુ મળી તમને. હવે NH3નો જે અણુ છે આ, ચલો કેન્દ્રસ્થ પરમાણુને મેં ગોળમિંડો આપી દીધું. આ રચના લખવા માટે A એટલે મધ્યસ્થ પરમાણુ હતો, જાગી જાઓ. B એટલે એની સાથેના પરમાણુ કેટલા છે, ત્રણ છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક પેર છે, એના માટે ઈ સિમ્બોલ વાપરેલો છે. તો હવે અહીંયા ઉદાહરણ હોઈ શકે, સમજી લો A એટલે મધ્યસ્થ પરમાણુ એક જ, એની સાથે જોડાયેલા જે પરમાણુ B ત્રણ સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એક છે. તો એક હજુ સેમ્પલ તમને મારે આપવું છે. કોણ? પાણીનો અણુ. એટલા માટે કે ભાઈ H2O નો અણુ છે પાણીનો અણુ, એમાં પણ સંકરણ તો તમારે sp3 પ્રકારનું જ થશે. એટલે sp3 સંકરણ જો થતું હોય તો મારે ઉદાહરણ તરીકે H2O NH3 લખાય. પણ એ ત્યાં એટલા માટે નથી લખેલ કે નિયમિત આકારની વાત હતી, અહીંયા જે આ થિયરી પ્રમાણે ચેન્જ થવાનું. ચલો ઓક્સિજન સાથે બે હાઇડ્રોજનના પરમાણુ આપી દઈએ તો એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ધરાવતી બે કક્ષક બની ગઈ ને. હવે અંદાજ છે તમને 2s2 2px2 2py1 2pz1 છે. અહીંયા આગળ પણ જે યુગ્મિત ઇલેક્ટ્રોનને અપાકર્ષે એટલે કક્ષકોનું સંકોચન થશે. તો પછી ચોકડીવાળો જે ઇલેક્ટ્રોન છે એ તો મારે અહીં મૂકી જ દેવાનો છે ને. બરાબર. એ ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ અહીંયા આગળ. તો ખૂણો જે છે 104 ડિગ્રી 30 મિનિટ છે, એટલે 104.5 ડિગ્રી મૂકી દેવાય ને મારે. આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતી કક્ષકો હતી એનું સંકોચન થયું છે, એટલે ખૂણો તમારો ઘટ્યો. બંનેમાં સંકરણ sp3 હોવા છતાં આકાર બદલાય, એવી ડિટેલ છે. તો આ જે પાણીનો અણુ છે એને મારે દર્શાવવો હોય તો એ એટલે મધ્યસ્થ પરમાણુ એક જ છે ઓક્સિજન,
એની સાથે બે વધારાના પરમાણુ હતા એચ અને અબંધકારક ઇલેક્ટ્રોનની બે પેર બની એટલે એ બી ટુ ઈ ટુ લખાય. હવે કે અંદાજ ખબર એ અંદાજ ને કે ભાઈ જો હવે આવું જ જોઈએ કે ભાઈ એ બી ટુ ઈ તો એક મધ્યસ્થ બે પરમાણુ એક અબંધકારક ઇલેક્ટ્રોન છે એ બી ટુ ઈ એ બી થ્રી ઈ એ બી ટુ ઈ ટુ બરાબર એ રીતે એ બી ફોર ઈ એવા તમારી પાસે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક અને ઉદાહરણ આપેલા છે. મારે કોઈ જ વધારાના દોરવાના નથી, તમારે એનો ડિટેલમાં સઘન અભ્યાસ કરવાનો છે. રેડી? એટલે આજની તારીખે તમે અણુના આકાર વિશેની બધી જાણકારી મેળવી લીધી, સંકરણનું કોષ્ટક તૈયાર કરવાનું છે, કઈ પ્રકારની કક્ષકો, એનો આકાર કેવો હોય, ખૂણો અને ઉદાહરણ છે. ઉદાહરણ તો ઘણા બધા છે પાઠ્યપુસ્તકમાં, એ તમને પૂછે રાખતા હોય મોટા ભાગે. અને આ આકાર માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી એવા અણુઓ નિયમિત હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતા હોય એક અથવા એક કરતા વધુ, તો આમાં એક છે આમાં બે વધુ પણ હોઈ શકે, તો દરેકના આકાર તમારી પાસે જુદા જુદા પ્રકારના આવતા જાય એટલે એનો આખો સ્ટડી તમારે ટેક્સ્ટબુકમાં કરવાનો છે. અને નેક્સ્ટ લેક્ચર માટે થોડો ટિપિકલ ક્વેશ્ચન છે ભાઈ, એના મુદ્દા પેપરમાં પૂછે છે, એક વખત તો તમારે બેન્ચ ઉપર બેસીને લખવાનો છે જે જવાબ વીએસી પીઆર સિદ્ધાંત અને આ જે અનિયમિતતા જોવા મળે છે અણુના આકારમાં એ છે. એટલે એકને એક વસ્તુ તમને એસક્યુ તરીકે પૂછે, કારણ તરીકે પૂછે, હવે તો બંધારણ દોરવાનું પૂછે, વીએસી પીઆર સિદ્ધાંત પૂછે, વસ્તુ તમારે એકને એક તૈયાર કરવાની છે. બરાબર? પેલું ગુજરાતીમાં તમારે કવિતા આવતી ને ભણવાની, અમારે તો આવતી, તમારે ન આવે, બદલાઈ ગયેલું હોય. રંગ રૂપ જોજવા આખરે હેમનું હેમ કહેવાય, એમ એટલે સોનું. એટલે સોનું જે પણ તમે ઘાટ અલગ અલગ પ્રકારના બનાવી શકો, કહેવાનો અર્થ એટલો જ કે આ અને અપાર કરશે, સંકોચાય, ખૂણો ઘટે, એટલે અનિયમિત આકાર બની ગયા. જવાબ દર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે કે નહીં? અને અહીંયા બંનેમાં તમે જોઈ શકો છો કે ભાઈ બંનેમાં સંકરણ સરખું છે, છતાં આ ત્રિકોણીય પિરામિડ બને. આ ત્રિકોણીય પિરામિડ છે અને પેલો કોણીય, કોણ એટલે ઓક્સિજન, બે હાઇડ્રોજન, તો કોણીય આકાર બનશે. કેમ આકાર બદલાય? તો કે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાંની સંખ્યા પણ બદલાણી, અપાકર્ષણ બદલાય, આકાર બદલાય, આવી બધી થિયરી તમે ભણવાના જ છો. નેક્સ્ટ ટાઈમ આટલું તૈયાર કરી રાખો. ચાલો મળીએ છીએ ફરી, આવજો, બાય.